नमस्कार, एचके न्यूज में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃપાલી પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડનગર માં હાટકેશ્વર મહાદેવ ના મંદિર પરિસર માં શ્રાવણ ઉત્સવ ઉજવણી કરવામાં આવી. વડનગર ખાતે શ્રાવણ માસ ત્રીજા સોમવાર હાટકેશ્વર મહાદેવ ના પરિસર માં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા વડનગર વિકાસ સમિતિ દ્વારા શ્રાવણ ઉત્સવ ગુજરાતી ખ્યાતનામ કલાકાર ફરીદા મીર કોકિલકંઠમાં શિવને મહાદેવને ભજીલો નાદ તથા જય જય શિવ શંકર પ્યાલા ધારા નામ પિયા ભોડાને ભજીલો તેવું ભજન ડાયરો તથા ગીતથી વડનગરની ધાર્મિક પ્રજાજનો મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા. ધાર્મિકમાંથી આધ્યાત્મિકતાની યાત્રા જવાની ઉર્જા ઉતરી આવે એવું દેખાઈ રહ્યું છે. હું પણ એમની ભગત છું અને વધારેમાં વધારે શિવના ભજનો ગાવાની ખૂબ 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 મજા આવે છે. થોડા ભજન છે, લાઈટ આવે ને ક્રોસ કરીએ. યસ, ઓકે ઓકે બેન. આજે વડનગરના આંગણે જે કાર્યક્રમ યોજાયો સોમવાર નિમિત્તે હાટકેશ્વર મહાદેવના ધામમાં શિવના ભજનો, ગણપતિના ભજનો અને જેને કહેવાય ને કે એક હવે આ ભજનની દુનિયા થોડીક ખોવાતી જાય છે, પણ અહીંયા વડનગરની અંદર ભજનોથી તરબોળ હું પણ થઈ અને લોકોને પણ કરીને ખૂબ આનંદ થયો. કેવું લાગ્યું વડનગરમાં આપ આવ્યા તો? આપને એક કહેવાય ને કે અલગથી એક એનર્જી, પોઝિટિવ એનર્જી ખૂબ મળી મને અને વધારેમાં વધારે અહીંયા લોકો ભજનના ચાહકો છે અને વધારે ભજનોની જ ફરમાઈશો. ખાસ કરીને આપ શિવગાન વધુ કરો છો તો અહીંયા હાટકેશ્વર ખાતે મંદિરમાં કેવું લાગ્યું આપને? જેને કહેવાય ને કે એક મને ગુડ ફિલિંગ્સ થયું હતું. સોમનાથ મહાદેવ હું અવારનવાર જાઉં છું, આ પહેલે મને ટાઈમ નથી મળ્યો પણ અહીંયા મને ટાઈમ મળી ગયો છે. એક અલગ જ જેને કહે ને અહેસાસ થાય છે અને પોઝિટિવ વાઇબ્રેશન ખૂબ મને મળ્યા. જોકે હું તો અંદર એન્ટર કરી વડનગરમાં ત્યારથી જ મને એ ફીલ થયું છે, પણ મંદિરમાં જઈને દર્શન કરીને ખૂબ 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 આનંદ થયો. થેન્ક યુ.